રીંગરોડ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા અને ટ્રસ્ટના સંચાલક તરીકે કાર્યરત વેપારી પાસેથી ત્રણ વર્ષ પહેલા મુંબઈના ચાર બિલ્ડરોએ સંપર્ક કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી રૂપિયા પચીસ લાખ લીધા હતા પરંતુ ચારેય બિલ્ડરોએ આ દિન સુધી ટ્રસ્ટમાંથી આપેલા પૈસા પરત ન કરતા છેવટે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મજુરા વિજયનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ રામ અવતાર સાબુ રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે ઉપરાંત નરેન્દ્રભાઈ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નરેન્દ્ર ટ્રસ્ટ અનુપમા ટ્રસ્ટ અને મનભરી ટ્રસ્ટ પણ ચલાવે છે ત્રણ વર્ષ પહેલા નરેન્દ્રભાઈના ઓળખીતા મિત્રએ મુંબઈ બાંદ્રા સ્થિત લિંકિંગ રોડ કનૈયા બિલ્ડિંગમાં રહેતા અને શાંત એક્ઝિમ લિમિટેડ કન્સ્ટ્રક્શન કંપનીના ડિરેક્ટર હરીશ ફતનદાસ સાવલાની કિરણ નરહરી દોશી વાસુદેવ ફતનદાસ સાવલાની અને વિરલ સૂર્યકાંત વોરા નામના ચાર બિલ્ડરોનો પરિચય કરાવ્યો હતો તેમના કન્સ્ટ્રક્શનના ધંધામાં મંદી ચાલતી હોવાથી તેમને રૂપિયા પચીસ લાખની જરૂર છે તેઓ બે ત્રણ મહિનામાં પૈસા વ્યાજ સહિત ચૂકવી દેશે તેવી દેશેધરી આપી હતી જેથી નરેન્દ્રભાઈએ પોતાના ત્રણેય ટ્રસ્ટોમાંથી રૂપિયા લાખના ચેકો આપ્યા હતા ચારેય લિમિટેડના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા બે ત્રણ મહિનામાં પૈસા ન આવતા નરેન્દ્રભાઈએ પૈસાની ઉઘરાણી કરી હતી તે વખતે ચારેય જણાએ હજુ પણ તકલીફ છે પૈસા મળી જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ ત્રણ વર્ષનો સમયગાળો વીતી ગયા પછી પણ પૈસા ન આવતા નરેન્દ્રભાઈએ ફોન પર સંપર્ક કરતા તેઓના ફોન બંધ આવ્યા હતા તપાસ કરતા સુરત અને મુંબઈ ખાતે ઓફિસો બંધ હોવાનું જાણવા મળ્યું હતું પોતાની સાથે વિશ્વાસઘાત હતા નરેન્દ્રભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે